સીમિત સત્તાઓ સાથે અસીમિત બેદરકારીઓ. સોલિડ વેસ્ટના અધિકારીઓની લાંચિયાવૃત્તિ કોઈ મોટી ઘટનાને અંજામ આપે તો નવાઈ નહીં. આંજણા સોલિડ વેસ્ટ ટ્રાન્સફર સ્ટેશન ખાતે ઓમ સ્વચ્છતા કોર્પોરેશનને 10 વર્ષના સમય માટે સેકન્ડરી ગાર્બેજ ટ્રાન્સફર અને મટીરિયલ રિકવરી ફેસિલિટી મશીનરી નાખી ટેન્ડર આપવામાં આવ્યું હતું. ટેન્ડર આપ્યાના 2 વર્ષ વીતવા છતાં સેકન્ડરી ગાર્બેજ ટ્રાન્સફર અને મટીરિયલ રિકવરી ફેસિલિટી મશીનરી નાખવામાં નિષ્ફળ રહ્યા હતા. લોકડાઉનનું બહાનું આગળ ધરી અધિકારીઓની રહેમ નજરે હેઠળ અનેકવાર મુદતો આપવામાં આવી હોય છતાં આજ દિન સુધી ટેન્ડરમાં દર્શાવ્યા મુજબ કામગીરી કરી શક્યા નથી. સોલિડ વેસ્ટના અધિકારી જવલંત નાયક અને ઇલિયાસ પઠાણ ટેન્ડર આપી દેખરેખના નામ પર હાથ ખંખેરી લીધા હોય તેમ મુખ પ્રેક્ષક બની રહ્યા છે. ટેન્ડરના નિયમો મુજબ ફાયર સેફ્ટી જરૂરી હોવા છતાં બાટલા મૂકી ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે. રોજ 250 ટન ગાર્બેજ આંજણા ટ્રાન્સફર સ્ટેશન ખાતે આવે છે. 200થી વધારે વાહનો રોજની 7 થી 8 ફેરા લગાવી ગાર્બેજ કલેક્ટ કરે છે. તેમ પણ 200 કામદારો જોડાયેલા રહે છે. તેમ છતાં ફાયર સેફ્ટી અને તકેદારીના નામે બાટલા મૂકી આંખ આડા કાન કરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દરરોજ આગ ચાપી કચરો સળગાવતા હોય છે. આજ રોજ આગે ભયંકર સ્વરૂપ ધારણ કરી લેતા ફાયર વિભાગને જાણ કરી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. અહેવાલ HBN TV ન્યૂઝ.